આપણે તમને જણાવી દેવી રીતે કે નોમુરાના એક રિપોર્ટ પર નજર કરી લઈએ છીએ. તો કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નોમુરા તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે અને લક્ષ્યાંકના ફ્રન્ટ પર નજર કરશું તો લગભગ આપણને 1960ના આપણને ટાર્ગેટ્સ જોવા મળી રહ્યા છે તેમના તરફથી. ખાસ કરીને તેમનું કહેવું છે કે કંપનીએ વોલ્યુમ ગ્રોથ ગાઈડન્સ જે છે તે તેમને યથાવત રાખ્યું છે અને ખાસ કરીને તેનું નેતૃત્વ જે છે તે સ્થાનિક બેંક સ્થાનિક બિઝનેસ અને તેમનો ઇન્ટરનેશનલ બિઝનેસ છે તે કરશે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય. HDFC બેંક પર આપણને ગોલ્ડમેન સેલ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. અહીંયા આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને 2156 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે શેર્સ હજુ પણ તેઓ તેમના માટે પોઝિટિવ વ્યૂ રાખી રહ્યા છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે FY 2024-27 દરમિયાન વાર્ષિક 15% EPS ગ્રોથના તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત છે કે માર્જિનમાં સુધારો આવે તેવી ત્યાં અપેક્ષા રાખી રહ્યા છે. અને સૌથી અગત્યની વાત તેમની એ કહેવી છે કે પ્રી પ્રોવિઝનલ ઓપરેટિંગ પ્રોફિટ તે વધુ EPS ગ્રોથ જે છે તેમાં રોકાણકારોની નજર જોવા મળી રહી છે. અને સામે લોન ગ્રોથ જે છે 40-45 બેસિસ પોઈન્ટ ક્રેડિટ ખર્ચની પણ તેઓ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા આપણે જોઈ રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંક પર મોર્ગન સ્ટેન્ડર્ડનો રિપોર્ટ્સ આપણને થોડો નેગેટિવ તરફ જોવા મળી રહ્યો છે. અહીંયા તેમને ઇક્વલ વેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે. તેમને 1400 રૂપિયા પ્રતિ શેરથી ઘટાડીને 1150 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીના પરિણામ આવ્યા બાદ શેરમાં 30% ઘટાડો અહીંયા નોંધાતો જોવા મળી રહ્યો છે. એક નેગેટિવ રિપોર્ટ્સ કહી શકાય. ટીટાગઢ રેલવે પર નજર કરીએ. ટીટાગઢ રેલ પર HSBC તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે, પરંતુ અહીંયા તેમણે લક્ષ્યાંક ઘટાડ્યા છે. તેમને 1980 રૂપિયાથી ઘટાડીને 1425 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મેટ્રો રોલિંગ સ્ટોક્સની ફાળવણીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ કંપનીની પાઇપલાઇન મજબૂત છે. પરંતુ FY 2026-27 દરમિયાન રેવન્યુ અનુમાન જે છે તે 9% પર રહી શકે છે, પરંતુ સૌથી અગત્યની વાત છે EPSના અનુમાન તેમને 11% એક ઘટાડો અહીંયા તેમને જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ પોઝિટિવ રિપોર્ટ પણ કહી શકાય, પરંતુ લક્ષ્યાંક અહીંયા આપણને ઘટતા જોવા મળી રહ્યા છે. વેચાણની 4 રિપોર્ટ્સ છે, પરંતુ 4-4માં ખાસ કરીને આજે HDFC બેંક ખાસ આપણને આજે ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો બધી કંપનીઓ ખાસ ફોકસમાં બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ પર દેખાડી રહી છે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો એ સાથે ચર્ચાને આગળ વધારીએ. સ્ટોક સ્પેસિફિક જે છે અન્ય એક કાઉન્ટર ધ્યાનમાં આવતું દેખાડી રહ્યું છે. અત્યારે HDFC બેંક માટે જ એક વ્યૂ લઈએ યજ્ઞેશ, કારણ કે જે રીતે એક રિપોર્ટ્સ જોઈ રહ્યા છે આજે, તો સ્ટોક આપણને એક દબાણ બતાવી રહ્યું છે. બાકી આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતે માર્કેટ માટે નિફ્ટી બેંક માટેનું એક HDFC બેંકનું કોન્ટ્રીબ્યુશન, અને તમે જો તો લાસ્ટ વીકમાં કોઈ વધારે પોઝિટિવ એક્શન નથી, પરંતુ એક 4-5% પોઝિટિવ રિટર્ન્સ 1 મંથમાં આપણને દેખાડી રહ્યા છે. કઈ રીતે હવે સલાહ રહેશે આગળ HDFC બેંક પર? HDFC બેંકમાં આપણે જોયું 1790-1800 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું. લાસ્ટ વીકમાં આપણે જોયું તો એ લેવલ્સ આપણે બ્રેક કર્યા હતા. 1812ના એક સ્ટ્રોંગ ક્લોઝિંગ પણ આપણે જોયા હતા, અને હાઈસ જોયું તો 1836 સુધીના જોયા હતા. ત્યારે એવું લાગી રહ્યું હતું કે એક સસ્ટેનેબલ બ્રેકઆઉટ આવી ગયો છે અને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જે રીતે લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન આપણે જોયું તો થર્સડે અને ફ્રાઇડેમાં જે રીતે નરમાશ જોવા મળી હતી ઓવરઓલ હાયર લેવલ્સ પર, તો મારો એવું માનવું છે કે HDFC બેંકમાં રેઝિસ્ટન્સ જે બ્રેકઆઉટ હતો એ ફેલ થતા જોવા મળી રહ્યો છે. આપણે ફરીથી 1790-1800 ની નીચે ટ્રેડ કરી રહ્યા છે, અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટામાં પણ જોયો તો એક આપણને જોયો તો લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહ્યું છે. તો મારું એવું માનવું છે કે HDFC બેંકમાં હજુ નીચે સાઇડ ડાઉન મૂવ આવી શકે છે. લેવલ્સ જે ધ્યાનમાં રાખવાના છે, 1750 પાસે એક સપોર્ટ છે ઇમ્પોર્ટન્ટ, જે એનો ગેપ અપ ઓપનિંગ હતો એક ઇમ્પોર્ટન્ટ ગેપનો સપોર્ટ જોવા મળી રહ્યો છે લાસ્ટ. 1750 સુધીના લેવલ્સ HDFC બેંકમાં આવી શકે છે, વ્યૂ એક નેગેટિવ છે. અને જે સ્ટોપલોસ રાખવાનો છે 1830 રૂપિયાનો રાખવાનો છે.